મીના એ છે ઝટપટ શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો, હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એની ચાવી. ભણો ભણાવો, હોય ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘર સવાલ મીના કર દે બધ ખુશહાલ. ભણો ભણાવો, દાદા પીને ઘડી મળી દે, સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના. નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા? આજે માએ દૂધીનું શાક બનાવ્યું હતું. આમ તો મને બધા શાક ભાવે છે, પણ દૂધીના શાકની વાત જ કંઈક જુદી છે. બસ ખાતા ખાતા સમયનું ધ્યાન જ ન રહ્યું એટલે દોડતા દોડતા આવવું પડ્યું. લો, મારી વાતોમાં હું તમને મીના સાથે મુલાકાત કરાવવાનું જ ભૂલી ગયો. પેલી આવી રહી છે મીના, મીઠું અને સુનિલની સાથે. પણ આ બંને સરપંચજીના ખેતર પાસે કેમ રોકાઈ ગયા? અને આ ગાય, ચાલો જોઈએ. અરે મીના, ત્યાં જો, સરપંચજીના ખેતરમાં પેલી ગાય. આ તો મોન્ટુની ગાય ભૂરી છે. પણ મોન્ટુ એને ખુલ્લી કેમ છોડી દીધી છે? ખબર નહીં. ચાલ પહેલા આપણે ભૂરીને ખેતરની બહાર કાઢીએ, નહીં તો એ સરપંચજીનો બધો પાક બગાડી નાખશે. પણ મોન્ટુ મરશે ક્યાં? ત્યાં છે મોન્ટુ. લો, આ સારું છે, પોતાની ગાય ખુલ્લી છોડીને પોતે લખોટીથી રમે છે. મોન્ટુ, 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 મોન્ટુ! અરે મીના, સુનિલ, અને આ ભૂરી તમારી સાથે શું કરે છે? સરપંચજીના ખેતરમાં ઘૂસીને તેમનો પાક ખાતી હતી. ઓહો, તેણે સરપંચજીના પાકનું બહુ નુકસાન કરી નાખ્યું હશે. હવે હું શું કરું મીના? હું શું કરું મીના? હું છું બહુ ચિંતામાં. ડર નહીં મોન્ટુ, એ પહેલા કે ભૂરી એમના પાકને નુકસાન પહોંચાડે, અમે એને ત્યાંથી બહાર કાઢી લીધી હતી. પણ તું અહીંયા એકલો શું કરે છે? આવતા અઠવાડિયે માનો જન્મદિવસ છે, અને હું મારી માને જન્મદિવસે બંગડી ભેટ આપવા માંગુ છું. લખોટી રમીને હું તો મારો નિશાનો પાકો કરવાનો પ્રયત્ન કરું છું. નિશાનો? આપણા ગામમાં જે મેળો લાગ્યો છે ને, એમાં એક રમત છે, ચાકુ વાળી બંદૂક ની રમત. હા હા, મેં પણ સાંભળ્યું છે. 3 વખત તે ચાકુ વાળી બંદૂક ને ચલાવવાની તક મળે છે, અને 3 માંથી જો 1 પણ વાર નિશાન સરખી રીતે લાગ્યું અને ફુગ્ગો ફૂટી ગયો, તો ભેટમાં મળશે સુંદર લાલ બંગડીઓ. અચ્છા, હવે હું સમજી. હા મીના, પણ મારું નિશાન લાગતું જ નથી. મેળો આજે પૂરો પણ થઈ જશે. ઉદાસ કેમ થાય છે મોન્ટુ? દીપુની સાથે વાત કરને, એ તને નિશાન લગાડવાનું શીખવી દેશે. આખા ગામમાં દીપુ જેવું નિશાન તાકતા કોઈને નથી આવડતું. પણ હું, એટલે કે મને દીપુ, મને એનાથી ડર લાગે છે. અરે, એમાં ડરવાની શું વાત છે? દીપુ ખરાબ છોકરો નથી. હા, થોડો તોફાની છે બસ. ચાલ હું તને એની પાસે લઈ જાઉં છું. લો, મીના, સુનિલ અને મોન્ટુ દીપુના ઘરે પહોંચી ગયા. દીપુ, દીપુ, આવી જા મીના, હું જમું છું. અરે વાહ, સુનિલ અને મોન્ટુ પણ આવ્યા છે. આવો આવો, જમવા બેસો. ના દીપુ, તારું એક કામ હતું. હા હા, બોલ ને મીના. શું તું મોન્ટુને નિશાનો લગાડવાનો શીખવાડશે દીપુ? હા હા, ચોક્કસ શીખવાડીશ. પણ જમ્યા પછી